કલકત્તાના હાઈકોર્ટ દ્વારા પછાત વર્ગના આરક્ષણને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેનો વિરોધ કરનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું શહેર ભાજપા દ્વારા ઘોઘાઘેટ ખાતે પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરાયો. કલકત્તાની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલા પછાત વર્ગના આરક્ષણને રદ કરી દીધું છે. તેની સાથે 2010થી આપવામાં આવેલા પ્રમાણપત્ર પણ રદ કરવામાં આવ્યા છે. આ હાઈકોર્ટના નિર્ણયને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વીકાર કર્યો ન હતો અને તેનો ઇન્કાર કર્યા હોવાના વિરોધમાં શહેર ભાજપા દ્વારા ઘોઘાઘેટ ચોક ખાતે મમતા બેનર્જીના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. નરેશ મકવાણા, ભારતીય જનતા પાર્ટી શહેર મહામંત્રી. આજે ગુજરાત પ્રદેશની સૂચનાથી અને શહેર અધ્યક્ષ આદરણીય અભયભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર બક્ષી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળા દહન અને તેના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. કારણ, પશ્ચિમ બંગાળમાં 2011 સુધી 108 જ્ઞાતિનો બક્ષીપંચમાં ઓબીસીમાં સમાવેશ થયેલો હતો. 2011 બાદ મમતા બેનર્જી દ્વારા બીજી 71 જ્ઞાતિનો એમાં ઉમેરો કરવામાં આવ્યો. આ 71 જ્ઞાતિમાં 65 મુસ્લિમ જ્ઞાતિઓ અને 6 હિન્દુ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંગાળની હાઈકોર્ટમાં કેસ ચાલી જતાં માનનીય બંગાળની કોર્ટે આ ચુકાદાને ના અમાન્ય ગણ્યો છે. એ દ્વારા અમે એમનો વિરોધ કરીએ છીએ અને પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હજુ પણ તેઓ કહી રહ્યા છે કે અમે આ બક્ષીપંચમાં આ 71 જ્ઞાતિનો સમાવેશ કરીને જ રહેશું. એના વિરોધમાં આજે બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો પૂતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે.